જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે ગુજરાતીઓની ફેવરેટ એવી દાળ ઢોકળીની રીત લઈને આવી છું અને એકદમ સરળ રીતે બનાવવાની છું અને અત્યારે શિયાળાની સિઝન છે તો તુવેરના દાણા ખૂબ સરસ મળે છે તો આજે આપણે તુવેરના દાણાની દાળ ઢોકળી બનાવીશું તો એના માટે મેં દોઢસો ગ્રામ જેટલા ફ્રેશ તુવેરના દાણા લઈ લીધા છે એને સરસ રીતે સાફ કરી અને ધોઈ અને લઈ લીધા છે અડધો કપ મેં તુવેરની દાળ લીધી છે અને બે ટેબલ સ્પૂન જેટલા મેં સિંગદાણા લીધા છે હવે એક તપેલીમાં આપણે તુવેરની દાણને ત્રણથી ચાર વખત સરસ રીતે પાણીથી ધોઈ લેવાની છે અને એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને સરસ રીતે આપણે પલળવા દેવાની છે અને આપણે પછી એને બાફીશું તો અડધો કલાક માટે મેં એને સાઈડમાં મૂકી દીધી છે હવે બીજી તપેલીમાં આપણે તુવેરના દાણા અને સિંગદાણા લઈ અને તુવેરના દાણા ડૂબે એટલું પાણી અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું જેથી તુવેના દાણામાં સરસ રીતે મીઠું ભળી જાય હવે આપણે એક પ્રેશર કુકર લઈ લઈશું એમાં મેં પાણી લઈ લીધું છે અને સ્ટેન્ડ મૂકી અને આ પલળેલી તુવેની દાળ મૂકી દીધી છે એની ઉપર આપણે તુવાના દાણા અને સિંગદાણાની તપેલી મૂકી અને ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ લગાવી અને સરસ રીતે બાફી દઈશું ચાર વિસલ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું તો ઢોકળી માટેનો લોટ બાંધવા માટે દોઢ કપ મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે એની અંદર આપણે મસાલા કરી દેવાના છે તો અડધી ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર અડધી ટીસ્પૂન અજમો થોડી હિંગ અને લગભગ બે ટી સ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું મોવણ માટે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું બધા જ મસાલા લોટની અંદર મિક્સ થાય પછી આપણે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દેવાનો છે આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો બહુ કઠણ લોટ બાંધશો તો તમારી ઢોકળી સોફ્ટ નહીં બને એટલે થોડોક નરમ લોટ બાંધવાનો તો આ રીતનો આપણે નરમ લોટ બાંધી અને તૈયાર કરી દીધો છે તો સહેજ તેલ લઈ અને લોટને સરસ રીતે આપણે મસળી દેવાનો છે આ રીતે અને હવે આપણે એના એક સરખા લુવા તૈયાર કરી દઈશું તો આ જે મેં લોટ બાંધ્યો છે એમાંથી લગભગ આઠથી નવ લુઆ તૈયાર થશે તો મેં અત્યારે ચાર જણ માટે દાર ઢોકળી બનાવી છે તો આ રીતે આઠ લુવા તૈયાર થયા છે હવે જ્યાં સુધી આપણે લોટ બાંધીને તૈયાર કર્યું ત્યાં સુધી આપણી દાળ અને તુવેરના દાણા સરસ બફાઈ ગયા છે ચેક કરી લઈશું આ રીતે એકદમ સરસ દાણા બફાઈ ગયા છે આપણે પાણી નીતારી દઈશું એકદમ સરસ બફાઈ ગયા છે દાળ પણ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે એ જ પ્રેશર કુકરમાં પાણી મૂકી દઈશું તો મેં લગભગ એક લીટર જેટલું પાણી લીધું છે અને એને ધીમા ગેસે ગરમ કરવા માટે મૂકી દીધું છે દાળમાં આપણે આ રીતે વલોણી ફેરવી દઈશું તમે હેન્ડ બ્લેન્ડરથી પણ સરસ રીતે મિક્સ કરી શકો છો અને એક ગ્લાસ જેટલું મેં દાળમાં પણ પાણી ઉમેર્યું છે તો સરસ રીતે આપણે આ રીતે દાળને વલોવીને તૈયાર કરી દેવાની છે તો આ દાળ આપણે પ્રેશર કુકરમાં લઈ લઈશું આ રીતે પાણીની અંદર બીજું પણ આપણે પાણી ઉમેરીશું તો ટોટલ મેં બે લીટર જેટલું પાણી લીધું છે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે જે તુવેરા દાણા અને સિંગદાણા બાફ્યા છે એ પણ ઉમેરી દેવાના છે પાણી મેં નીતારી દીધું છે સરસ રીતે હવે ધીમા તાપે આપણે એને ઉકળવા દઈશું હવે મસાલા પણ કરી દઈશું તો એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ થોડા મીઠા લીમડાના પાન એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂનથી થોડુંક ઉપર મેં સવા ટી સ્પૂન જેટલું મીઠું લીધું છે એક ટેબલ જેટલો ગોળ બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે ધીમા ગેસે પાણીને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે ઢોકળી વણી દઈશું તો મેં અટામણ માટે ઘઉંનો જીનો લોટ લીધો છે એમાં આપણે આ રીતે લોટને રગદોળી અને પાતળી ઢોકળી વણીને તૈયાર કરી દઈશું આ રીતે પાતળી જ ઢોકળી વણવાની આ રીતે બધી જ ઢોકળી વણીને તૈયાર કરી દેવાની ત્યાં સુધી આપણું પાણી પણ સરસ રીતે ઉકળી જશે અને પછી આપણે ફટાફટ એક સાથે બધી જ ઢોકળી ઉમેરીશું તો આ રીતે મેં એકદમ પતલી પતલી ઢોકળી વણીને તૈયાર કરી છે હવે આપણે આ રીતે એના નાના ટુકડા કરી દઈશું આ રીતે અત્યારે લીલવાની એટલે કે તુવેરના દાણાની સિઝન છે તો તુવેરના દાણાવાળી ઢોકળી ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે મેં પતલા પતલા વણી અને નાના ટુકડા કરી દીધા છે તો બધા જ રોટલા વણ્યા ત્યાં સુધી આપણું પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે એક વખત મિક્સ કરી દઈશું ખૂબ સરસ સુગંધ આવી રહી છે અને આપણે આ રીતે છૂટી છૂટી ઢોકળી ઉમેરવાની છે આ રીતે એક એક કરી અને આપણે આ રીતે ઉમેરી દેવાની અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું જેથી ઢોકળી એકબીજા સાથે ચોંટે નહીં તો આ રીતે બધી જ ઢોકળીમાં ટુકડા કરી અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની બહુ મોટા ટુકડા નહીં કરવાના આ રીતે જ કરવાના આ રીતે એક વખત હલાવી દઈશું અને આ રીતે કરી દેવાની તો તમે આ તુવેના દાણાની એટલે કે લીલવાની ઢોકળી એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે અને તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બધી જ ઢોકળીના મેં ટુકડા કરી અને આ રીતે પ્રેશર કુકરમાં લઈ લીધું છે તો હવે એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું ધીમા ગેસેને ઉકળવા દઈશું અને હવે આપણે એના માટે વઘાર તૈયાર કરીશું તો લગભગ બેથી અઢી ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન રાઈ અડધી ટીસ્પૂન અજમો અને એક ટી સ્પૂનથી થોડાક વધારે તલ લઈ લીધા છે થોડી હિંગ વઘારમાં લઈ લઈશું હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બધું સરસ રીતે તતળી જાય પછી આપણે એ વઘાર પ્રેશર કૂકરમાં લઈ લઈશું તમે ઢોકળીમાં અજમાનો વઘાર કરી જોજો ખૂબ જ સરસ લાગશે હવે આપણે વઘાર પ્રેશર કુકરમાં લઈ લીધો છે અને એક વખત આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ સુગંધ આવી રહી છે અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને એક વિસલ આખી વાગવા દેવાની અને બીજી વિસલ વાગવાની તૈયારી થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો આપણી ઢોકળી તૈયાર થઈ જશે તો એક વિસલ વાગી ગઈ અને બીજી વિસલ વાગવાની તૈયારી હતી અને મેં ગેસ બંધ કરી દીધો છે અને તમે જોઈ શકો છો આપણી ઢોકળી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ છૂટ્ટી અને એકદમ સરસ ઢોકળી બની છે હવે અડધા લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું અને છેલ્લે આપણે બારીક કાપેલી કોથમીર ઉમેરી દેવાની લીંબુનો રસ હંમેશા છેલ્લે જ ઉમેરવાનો નહીં તર આવી જશે તો છેલ્લે આપણે બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે તો આપણી તુવેના દાણા વાળી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તમે આ રેસીપી એક વખત બનાવીને જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે અને ખાવાની ખૂબ મજા આવશે ગરમમાં ગરમ આપણી તુવેરના દાણાની એટલે કે લીલવાની દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તમે એને ભાત સાથે પણ ખાઈ શકો છો તો